નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનોસાયન્સ સ્કૂલ દ્વારા તૈયાર કરેલ વિડિયો સિરીઝનો ભાગ 3 એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરની અંદર આપણે ત્રીજો વિડિયો જોઈ રહ્યા છીએ. આગળના વિડિયોના અંત ભાગની અંદર આપણે દૈનિક જીવનમાં જે પીએચનું મહત્વ છે એના મુદ્દાઓની ચર્ચા કરી હતી. હવે આપણે એક પછી એક મુદ્દો છે એની વિગતવાર ચર્ચા છે કરવા જઈ રહ્યા છીએ. તો કુલ 5 મુદ્દાઓ તમને છે યાદ રાખવાના કીધા હતા કે આપણે દરેક લોકો સજીવ છીએ અને સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ આપણે છે એ ખોરાક ખાઈએ છીએ તો ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ, આપણને ખોરાક મળે છે ક્યાંથી, જમીન પરથી, તો જમીનમાં પીએચનું મહત્વ અને આ ખોરાક જે આપણે ખાધેલો છે કે આપણે દાંત વડે ચાવીએ છીએ એટલે દાંતનું ક્ષરણ અટકાવવા માટે પીએચનું મહત્વ અને આપણે દાંત હોય છે જ્યારે મધમાખીને છે એ ડંખ હોય છે એટલે મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ. આવા 5 મુદ્દાઓ 4 માર્કનો ખૂબ જ અગત્યનો 100% એમની કહી શકાય એવો પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી નીકળે છે. તો સૌથી પહેલો મુદ્દો જોઈએ તો સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. તો આખું વાતાવરણ કેટલાથી કેટલા પીએચ વચ્ચે હોય તો સજીવ છે એ ટકી શકે છે. 7.8 વચ્ચેની પીએચ દરેક સજીવ માટે છે એ વરદાનરૂપ છે. 7 કરતા જો પીએચ ઘટશે શરીરની અથવા તો વાતાવરણની તો પણ છે એ અનબેલેન્સ જોવા મળશે અને 7.8 કરતા વધારે પીએચ છે એ જ્યારે થાય છે ત્યારે પણ છે એ સજીવને નુકસાન કરે છે. તો આ બંને લેવલ વચ્ચે પીએચ થઈ રહેવું જોઈએ. એક ઉદાહરણ સમજીએ તો 80 વર્ષા જયારે થાય છે મિત્રો ત્યારે 80 વર્ષાની પીએચ છે એ 5.6 કરતા ઘટી જાય છે. હવે આવું 80 વર્ષાયુક્ત પાણી જયારે છે એ સમુદ્રમાં કે નદીઓમાં જાય છે ત્યારે એ સમુદ્ર કે નદીમાં રહેલા જે જળચર જીવો છે આ જળચર જીવોને છે એ ખૂબ જ નુકસાન થાય છે. એટલા માટે સજીવ ના અસ્તિત્વ માટે પીએચ છે એનું મૂલ્ય 7.8 આપણે બધા જાણીએ છીએ કે જમીન ઉપર વનસ્પતિ ઉગી નીકળે છે એમાંથી આપણને ખોરાક મળે છે. હવે જો વનસ્પતિની યોગ્ય વૃદ્ધિ નહીં થાય તો ખોરાક નહીં મળે એટલે સારો એવો પાક જમીનમાં થવા માટે જમીનનું પીએચ લેવલ પણ મેન્ટેન રહેવું જોઈએ. આ મૂલ્ય છે એ 6.5 થી લઈને 7.3 વચ્ચે છે. જો પીએચ નું મૂલ્ય 6.5 કરતા ઘટી જાય એનો મતલબ છે એ જમીન એસિડિક છે એવું કહેવાય. જમીન એસિડિક થઈ જાય છે અને જ્યારે પીએચ નું મૂલ્ય છે 7.3 કરતા અપ જાય છે એટલે વધી જાય છે ત્યારે જમીન છે એ આલ્કલિન એટલે કે બેઝિક બની જાય છે. હવે આવા સમયે ખેડૂત શું કરે છે કે જ્યારે પીએચ નું લેવલ છે એ 6.5 કરતા ઘટે છે એવા સમયે એસિડિક જમીનને સુધારવા માટે બેઝિક પદાર્થ એટલે કે લાઈમ છે એ ખેડૂત પોતાના ખેતરની અંદર માટીમાં ઉમેરે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે લાઈમ જેને કળી ચૂનો પણ કહેવામાં આવે છે એ જમીનની અંદર ઉમેરવામાં આવે છે જેથી પીએચ લેવલ છે એ 6.5 થી ઇન્ક્રીઝ કરીને 7.3 વચ્ચે આવી શકે. એવી જ રીતે છે એ જ્યારે જમીન બેઝિક બની જાય છે એનો મતલબ એવો છે કે 7.3 કરતા એની પીએચ અપ થઈ જાય છે, વધી જાય છે. તો એવા વખતે કોઈ એસિડિક પદાર્થ ઉમેરવો પડે તો એવા સમયે ખેડૂત છે એસિડિક પદાર્થ તરીકે છે એ જમીનની અંદર જીપ્સમ ઉમેરે છે જેનો અનુસૂત્ર થાય છે CaSO4HX2. ઘણી વાર છે એ સ્ફટિક જળ તરીકે 5H2O અણુઓ પણ અહીંયા લેવામાં આવે છે. તો એટલું અંદર છે એ યાદ રાખવાની જરૂરિયાત છે. ત્રીજો મુદ્દો કે જ્યારે છે એ ખોરાકના પાચનમાં પીએચનું ખોરાકનું પાચન થવા માટે કેટલા થી કેટલા વચ્ચે પીએચ છે જળવાવી જોઈએ. હવે મિત્રો અહીંયા ખાસ અગત્યનું છે કે ખોરાકના પાચન માટે આપણા જઠરની અંદર આપણે જે ગમે તે ખોરાક ખાઈએ છીએ
આપણા જઠરની અંદર એક પ્રોટીનના પાચન માટે પેપ્સિન નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય છે, જે પ્રોટીન પાચન માટે ખૂબ જ અગત્યનો છે. આવા પેપ્સિન નામના ઉત્સેચક તો જ કામ કરે છે કે જો એને ઉત્તેજિત કરવા માટે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય. તો આ પેપ્સિન ઉત્સેચકને ઉત્તેજિત કરવા માટે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ એની દિવાલોમાંથી ઉત્પન્ન થાય છે, એનો સ્ત્રાવ થાય છે. હવે શું થાય છે કે પ્રોટીન છે એ આવા પ્રોટીન વાળા ખોરાક જેમ કે ઈંડા છે, તેલ છે, કે જેની અંદર વધારે પડતું પ્રોટીન છે, આવા પ્રોટીન વાળા ખોરાકો જ્યારે ખાવામાં આવે છે એવા સમયે છે એ આપણા ખોરાકની અંદર પ્રોટીનનું લેવલ વધી જાય છે, એટલે એને પાચન કરવા માટે સ્વાભાવિક છે વધારે પડતો પેપ્સિન ઉત્સેચક ઉત્પન્ન કરવો પડશે. આ વધારે પડતા પેપ્સિન ઉત્સેચકને ઉત્તેજિત કરવા માટે જઠરની દિવાલોની અંદર વધારે પડતો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. અને આપણે અગાઉ ભણી ગયા છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડ જે દાહક હોય છે. હવે જ્યારે મિત્રો જઠરની અંદર એટલો બધો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે તો જઠરની જે માંસપેશીઓ છે એની ફરતેની દિવાલ છે એની અંદર તીવ્ર બળતરા થાય છે. આ તીવ્ર બળતરાને આપણે એસિડિટી કહીએ છીએ. એટલે આ તીવ્ર બળતરા સામે રાહત મેળવવા માટે સપોઝ આપણે એસિડિટી થયું હોય તો જનરલી શું કરીએ છીએ કે ભાઈ કોઈ દવા લઈએ છીએ, બહુ જાણીતું નામ 6 સેકન્ડની અંદર ઇનો. આ ઇનો શું છે? એ પ્રતિ એસિડ પદાર્થ છે કે જે એસિડનો વિરોધ કરે છે. એમ કહ્યું કે એવો બેઝિક પદાર્થ. હવે આ બધે છે શેના પ્રતિ એસિડ પદાર્થો કયા કયા છે? તો એની અંદર પહેલું આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે કે ખાવાનો સોડા, બેકિંગ સોડા જેને કહેવામાં આવે છે. બેકિંગ સોડા પ્રતિ એસિડ પદાર્થ છે. ત્યાર પછી આવે છે એ મિલ્ક ઓફ મેગ્નેશિયા, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે છે. શા માટે? કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એકદમ દૂધ જેવો સફેદ રંગ ધરાવે છે, એનું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ, જે પ્રતિ એસિડ પદાર્થ તરીકે વપરાય છે. અને જે કઈ એસિડિટીની દવાઓ આવે છે, એસિડિટીના ઉપચાર માટેની જે કઈ દવાઓ આવે છે એની અંદર આવા પ્રતિ એસિડ પદાર્થો રહેલા હોય છે. તો ખોરાકના પાચન માટે પણ પીએચ મેન્ટેન રહેવી જોઈએ. ત્યાર પછી જે ત્રીજો ચોખ્ખો અને અગત્યનો મુદ્દો છે એ દાંતનું ક્ષયન અટકાવવા માટે પીએચનું મહત્વ. હવે ઘણી વાર શું થતું હોય કે ભાઈ તમે ખોરાક ખાઈ લીધો, પાણી પી લીધું હોય, પણ તેમ છતાં તમારા મોંના અમુક ભાગની અંદર ખોરાકના અમુક કણો છે ચોંટેલા હોય. હવે આ ચોંટેલા કણો છે એનું વિઘટન કરવા માટે આપણા મોંની અંદર અમુક બેક્ટેરિયા આવેલા હોય છે. આ બેક્ટેરિયા શું કરે છે કે આપણા ખોરાકનું વિઘટન કરી, જે મોંની અંદર કે દાંતની વચ્ચે રહેલા ખોરાક છે એનું વિઘટન કરી અને એમાંથી એસિડ બનાવે છે. બરાબર? આપણે બધા જાણીએ એસિડ દાહક હોય છે. હવે દાંતનું જે તમારું ઉપરનું સ્તર છે જે કેલ્શિયમ ફોસ્ફેટ નામના પદાર્થનું બનેલું છે, આ કેલ્શિયમ ફોસ્ફેટ નામનો પદાર્થ છે એ ખૂબ જ કઠણ છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. જો પાણીમાં કદાચ દ્રાવ્ય હોય તો તમે પાણી પીને બધા દાદા કરો એવું થતું નથી, એ પાણીની અંદર અદ્રાવ્ય છે. એસિડની અંદર જનરલી અદ્રાવ્ય છે, પરંતુ એસિડ એવો પદાર્થ છે કે જે ધીમે ધીમે આ કેલ્શિયમ ફોસ્ફેટના સ્તરનું ક્ષયન કરે છે. તમે આપણે જાણીએ છીએ કોઈ સ્ટાઇલ છે શરૂઆતની અંદર છે એ સ્ટાઇલ કે લાદીને સાફ કરવા માટે એસિડનો ઉપયોગ થતો, ત્યાર પછી ધીમે ધીમે અમુક સોલ્યુશન વિચારીએ બીજા લિક્વિડ છે એનો ઉપયોગ થાય છે. શા માટે એવું થાય છે? આ થવા પાછળનું કારણ શું છે કે ભાઈ જે સ્ટાઇલ કે લાદી છે એને વારંવાર એસિડ વડે સાફ કરવામાં આવે તો અમુક વર્ષો પછી એની અંદર ખાડા ભરેલા જોવા મળે છે. આ શું છે? એસિડને કારણે થતું ક્ષયન છે. તો આવું છે કે વારંવાર જો થાય મોઢાની અંદર આવા કણો રહી જાય અને પછી એમાંથી એસિડ ઉત્પન્ન થાય, જેને લીધે મોની પીએચ 5.5 થી ઓછી થઈ જાય. 5.5 છે જનરલી છે, પણ એનાથી જ્યારે ઓછી થાય છે ત્યારે ત્યારે જે આ ઉપરનું કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું સ્તર છે ઓગળે છે અને એ પીગળવાને લીધે ઉપરનું સ્તર પીગળી જશે, એટલે દાંત તમારો પોલો વળી જશે, ખવાઈ જશે.
तो आ न थाय एटला माटे आपणे शुं करीए छीए तो रोजिंदा सवारे जाग्या पछी छे ब्रश करीए छीए आ ब्रश शुं छे जे तमे अंदर टूथपेस्ट वापरो छो आ टूथपेस्ट नी अंदर छे ई बेसिक पदार्थ आवेला होय छे खास करीने कैल्शियम हाइड्रोक्साइड जेवा बेसिक पदार्थो अंदर उमेरायेला होय छे प्लस थोड़ाक एसेंस जेनाथी तमने स्वाद सारो आवे જેને લીધે છે કે જે 5.5 ની પીએચ ઘટી ગઈ છે મોની એ ઓક્સિડેશન અને આ ઊંચી પીએચ થવાને કારણે છે જે દાંતનું ક્ષય અટકી જશે બરાબર ત્યાર પછી આવે છે મધમાખી ના ડંખના ઉપચાર માટે છે હવે આપણે જાણીએ છીએ કે ભાઈ મધમાખી ડંખ મારે છે આવા સમયે એના ડંખની અંદર 26 પ્રકારના એમિનો એસિડનો બનેલો છે મેલેટિન નામનું દ્રવ્ય આવેલું હોય છે આ મેલેટિન નામનું દ્રવ્ય 26 પ્રકારના એમિનો એસિડનું બનેલું છે જો આ ડંખની અંદર એક સાથે આટલા બધા એસિડ જશે તો શું થશે શરીરના અંદરના કોષો એની સામે પ્રતિકાર કરશે અને પ્રતિકાર સ્વરૂપે ત્યાં આપણને સોજો આવશે એવી જ રીતે છે એ જેમ કીડી કરડે છે કીડીના કીડીનું વૈજ્ઞાનિક નામ ફોર્મિકા છે એ ફોર્મિકા નામ છે એ ફોર્મિક એસિડ ઉપરથી છે એ પાડવામાં આવે છે કારણ કે કીડીના ડંખની અંદર ફોર્મિક એસિડ નામનો પદાર્થ છે આવેલો છે તો ફોર્મિક એસિડ થોડું એવું છે આપણા શરીરની અંદર દાખલ કરે છે જેને કારણે આપણે ત્યાં બળતરા જોવા મળે છે તો આવી મધમાખીના ડંખના ઉપચારમાં જ્યારે બળતરા થતી હોય એવા સમયે ઉપચાર કરવા માટે કોઈ બેઝિક પદાર્થ જોશે તો પીએચ લેવલ મેન્ટેન થઈ જશે તો બેઝિક પદાર્થ તરીકે ધોવાનો સોડા અથવા તો ખાવાના સોડાનું જે દ્રાવણ બનાવીને પેસ્ટ બનાવીને જો એની ઉપર લગાવવામાં આવે તો પીએચ છે મેન્ટેન થાય છે આપણે ત્યાં છે જનરલી છે એ માટી લગાવવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે માટીનું પીએચ લેવલ છે એ 7.3 થી 6.5 વચ્ચેનું હોય છે જેના લીધે આપણને થોડા પ્રમાણની અંદર રાહત થાય છે બળતરાની અંદર તો આ હતા 5 અગત્યના મુદ્દાઓ દૈનિક જીવનમાં પીએચનું મહત્વ દર્શાવતા જેની અંદર છે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ જમીન છે એનું એની અંદર પીએચનું મહત્વ ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ દાંતનું ક્ષય અટકાવવામાં પીએચનું મહત્વ અને મધમાખીના ડંખના ઉપચારમાં પીએચનું મહત્વ તમને લાગે પ્રાણીઓ છે ડંખ ખાતે નહીં અહીંયા ખાસ એક અગત્યનો મુદ્દો છે એડ કરવા માંગુ છું કે કોચ નામની એક વનસ્પતિ જે જંગલોમાં અંદર જોવા મળે છે તાળ જંગલોની અંદર આ કોચ નામની વનસ્પતિ છે એના ઉપરના સ્તરની અંદર મિથેનોઇક એસિડ છે એ આવેલો છે જ્યારે તમે કોચ પર્ણને એના પાંદડાને અડો છો ત્યારે તમારી ચામડી ઉપર મિથેનોઇક એસિડ છે એ આવી જાય છે જેને કારણે તમને ત્યાં છે બળતરા થાય છે બરાબર તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપણા નેક્સ્ટ ટોપિક તરફ તો ત્યાર પછીનો ટોપિક જોઈએ તો દૈનિક આપણા જે દ્રાવણો છે એ દ્રાવણો છે એની અંદર ની પીએચ કેવી રીતે માપવી કોઈ ભી દ્રાવણ તમને આપવામાં આવે તો પીએચ માપવા માટે પદ્ધતિઓ શું શું હોઈ શકે તો એની માટેની કુલ 3 પદ્ધતિઓ છે એ આવે છે પછી આપણે માત્ર એક પદ્ધતિ છે એ જોવાની છે 3 પદ્ધતિની અંદર પહેલી પદ્ધતિ આવશે લિટમસ પત્રની પદ્ધતિ આપણે જાણીએ છીએ કે લિટમસ પત્ર છે એ એસિડિક બેઝિક અસર દેખાડે છે જો લિટમસ પત્ર લાલ થશે ભૂરામાંથી લિટમસ પત્ર લાલ બનશે એનો મતલબ 7 કરતા ઓછી પીએચ છે જો લિટમસ પત્ર લાલ નથી ભૂરું થાય છે તો એનો મતલબ 7 કરતા વધારે પીએચ છે 14 સુધી 7-14 સુધી અને કઈ ફેર ન થતો લાલ લિટમસ પત્રને કઈ ન થતો અને ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ઘોળતા કઈ ફેરફાર નથી થતો એનો મતલબ કે પીએચ છે એ 7 છે બીજી પદ્ધતિ છે એ છે એ સાર્વત્રિક સૂચકની પદ્ધતિ હવે સાર્વત્રિક સૂચક એટલે શું એવો પદાર્થ કે જેની અંદર તમે છે એવો પદાર્થ કે કોઈ દ્રાવણ છે એની પીએચ તમારે માપવી છે
सपोज के तुम कोई द्रावण लीधो HCl નું લીધો કેટલા pH વાળું છે દૂધ લીધું કેટલા pH વાળું દૂધ છે એ માપવું છે તો એનું દ્રાવણ બનાવવા પછી એની અંદર આ સાર્વત્રિક સૂચકના 1 થી 2 ની પાડી આપવાની છે સાર્વત્રિક સૂચક શું છે તો જુદા જુદા pH લેવલ ઉપર સાર્વત્રિક સૂચક છે એ જુદો જુદો રંગ આપે છે બરાબર એ તમને આખું કોષ્ટક દેખાય છે કે ભાઈ કયા પ્રકારના રંગ છે એ કઈ pH માટે છે જોવા મળે છે તો જુદા જુદા pH લેવલે જુદો જુદો રંગ આપે છે એ છે સાર્વત્રિક સૂચક કોઈ પણ દ્રાવણની pH તમારે માપવી હોય તો આ સાર્વત્રિક સૂચક છે એને અંદર એડ કરવામાં આવે છે અને જેને લીધે જે તમને રંગ મળે છે એ રંગ એના બોટલ સાથે મળેલ ચાર્ટ સાથે તમારે સરખાવીને એને મેચ કરીને તમે એની pH જાણી શકો છો એવી જ રીતે સાર્વત્રિક સૂચકની મદદથી pH પેપર તૈયાર કરવામાં આવે છે કે જે સાર્વત્રિક સૂચક છે એની અંદર આ pH પેપરને એટલે કે સાદી કાગળની પટ્ટીને ડૂબાડી દેવામાં આવે તો સૂકવી દેવામાં આવે એટલે જે તૈયાર થાય છે pH પેપર ઈઝ મેથડ છે કે જે દ્રાવણ તમે જોઈ દ્રાવણની અંદર pH પેપર એટલે કે કાગળની પટ્ટી દબાવીને બોલવાની છે ડૂબાડવાની છે અને પછી બહાર કાઢી જોવાનું છે કયો રંગ છે કે રંગના આધારે pH નક્કી થશે કે કેટલી pH ધરાવતું આ દ્રાવણ છે તો ત્રીજી પદ્ધતિ છે pH મીટર બજારની અંદર pH મીટર છે તમને મળશે આ pH મીટર છે જુદા જુદા ધ્રુવો છે એની અંદર જે કઈ બે ઇલેક્ટ્રોડ છે એના ડુબાડવામાં આવે દ્રાવણની અંદર અને તમને જે રીતે ઓલા ડિજિટલ મીટરની અંદર અંક બતાય છે બરાબર આપણે ડિજિટલ વિઝન કાર્ડ હોય તેની અંદર કેમ ડિજિટલ અંક બતાય એવી રીતે તમને pH છે એ દેખાશે તો આવી પદ્ધતિનો વડે તમે pH છે એ માપી શકો છો ત્યાર પછી મને પદ્ધતિઓનો ટોપિક અને પદ્ધતિઓનો મુદ્દો તો તો પ્રશ્ન કહી શકાય જેની અંદર પુષ્કળ પ્રમાણની અંદર એક એક માર્ગના પ્રશ્નો છે એ કાઢી શકાય હા મુદ્દો છે કુદરતી એસિડ કુદરતમાં અમુક એવા એસિડો છે કે જે કુદરતે છે એ બનાવ્યા છે માનવ સર્જિત નથી એવા એસિડો એટલે કે કુદરતી એસિડ જે આપણે રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક વાપરતા આવ્યા છીએ ખાટા પદાર્થો યાદ કરો તો સૌથી પહેલું નામ આવશે દહીં દહીં જે લેક્ટિક એસિડ ધરાવતો પદાર્થ છે આ લેક્ટિક એસિડ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે તૈયાર કરે છે અને આ દહીં છે જેની અંદર લેક્ટિક એસિડ આવેલું હોય છે ત્યાર પછી આવે છે આમલી ખાટો પદાર્થ આમલી જે ટાર્ટરિક એસિડ છે એ ધરાવે છે તેવી જ રીતે છે એ લીંબુ લીંબુ કે જેની અંદર સાઇટ્રિક એસિડ છે એ આવેલો હોય છે કાચા ફળો મોટા ભાગના છે જે સાઇટ્રિક એસિડ છે એ ધરાવે છે જે ખાટા હોય છે અને કાચા હોય છે એવી જ રીતે વિનેગર પ્રિઝર્વેટિવ તરીકે સંરક્ષક તરીકે આથણા છે એ બનાવવામાં આવે અને લાંબો સમય સુધી સાચવવા હોય તો આપણે અંદર છે એ વિનેગર મેળવીએ છીએ ઘણીવાર લીંબુના અથવાની અંદર પણ વિનેગરનો ઉપયોગ થાય છે ખોરાકની અંદર ખટાશ લાવવા માટે તો આ વિનેગર છે જે ઓક્સેલિક એસિડ છે એ ધરાવે છે એ પણ કુદરતી એસિડ છે એવી જ રીતે ટામેટા ટામેટા એ પણ છે એ ઓક્સેલિક એસિડ ધરાવતા પદાર્થ છે અહીંયા હું સ્વીકારું છું વિનેગર છે એસિડિક એસિડ છે એ ધરાવે છે વિનેગર ની અંદર એસિડિક એસિડ અને ટામેટા છે ઓક્સેલિક એસિડ છે એ ધરાવતા પદાર્થ છે અહીંયા જુદા જુદા પ્રકારના 6 એવા પદાર્થો છે બરાબર એની માટેની મેં શોર્ટ ટ્રિક બનાવી છે એની માટેની શોર્ટ કી છે દહીં લે આટા લીસા કાસા વીએ ટાવ દહીં લે આટા લીસા કાસા વીએ ટાવ દહીં લે એટલે કે દહીંની અંદર લેક્ટિક એસિડ આટા એટલે કે આમલીની અંદર ટાર્ટરિક એસિડ લીસા એટલે કે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ કાચા એટલે કે કાચા ફળોની અંદર સાઇટ્રિક એસિડ વીએ વિનેગરની અંદર એસિડિક એસિડ અને ટાકો એટલે કે ટામેટાની અંદર ઓક્સેલિક એસિડ એટલે કે શોર્ટ ટ્રિક આવી કરશે
दहिले आटा लीसा कासा वीएटा दहिले आटा लीसा कासा वीएटा देखी ત્રણ વાર છે ઈ આને રિપીટ કરશો જેથી તમને છે કે આવા એક એક માર્કના પ્રશ્નોની અંદર છે ઈ યાદ રાખવાની અંદર તમને થોડી સરળતા રહેશે એવી જ રીતે છે કે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ક્ષાર અને એનો પરિવાર હવે અત્યાર સુધી આપણે એસિડ અને બેઝ બંનેની વાત કરી કે એસિડ શું છે બેઝ શું છે હવે આપણે જે જોવાનું છે એ ક્ષાર છે આપણે બધા જાણીએ છીએ ક્ષાર કેવી રીતે બને છે એસિડની બેઝ સાથે અથવા તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે પદાર્થ બને છે એ પદાર્થ ક્ષાર છે જુદા જુદા પ્રકારના ક્ષારના ઉદાહરણો અહીંયા તમને આપેલા છે જુદા જુદા પ્રકારના ક્ષારના ઉદાહરણો અહીંયા તમને આપેલા છે પહેલેલા પદાર્થો છે જે ભેગા મળીને ક્ષાર બનાવે છે તો અહીંયા એસિડના પીએચ ની આપણે વાત કરના છે કે ભાઈ એસિડ છે 7 કરતા ઓછી પીએચ ધરાવે છે બેઝ છે 7 કરતા વધુ પીએચ ધરાવે છે પણ ઘણીવાર આવો એક પ્રશ્ન થાય છે કે ભાઈ ક્ષારની પીએચ શું હોય છે ક્ષારની પીએચ શું હોય છે ક્ષારની પીએચ છે એ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો છે એ 7 લઈ લે છે કારણ કે ક્ષાર તટસ્થ છે એવું નથી અહીંયા અગાઉનો એક મુદ્દો છે કે તમારે યાદ કરવાનો છે કે જે આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વ્યાખ્યાઓ લીધી હતી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની વ્યાખ્યાઓ રિપીટ કરું કે ભાઈ પ્રબળ એસિડ કોને કહેવામાં આવે છે એવા એસિડ કે જેને પાણીની અંદર ઉમેરવાથી છે એનું સંપૂર્ણ આયનીકરણ થશે પ્રબળ એસિડની અંદર ત્રણ એસિડ આવશે એક હાઇડ્રોક્લોરિક એસિડ HCl એક આવશે સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને ત્રીજો આવશે નાઇટ્રિક એસિડ HNO3 આ ત્રણે ત્રણ એસિડ પ્રબળ એસિડ છે અને ખનિજ એસિડ પણ છે આ સિવાયના તમામ એસિડો છે એ નિર્બળ એસિડ છે જેની અંદર આપણે કુદરતી એસિડની બધાની વાત કરતી હતી સાઇટ્રિક એસિડ ઓક્સેલિક એસિડ એસિટિક એસિડ પછી ટાર્ટ્રિક એસિડ આ બધા એસિડો છે એ નિર્બળ છે માત્ર ત્રણ એસિડો હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ત્રણ પ્રબળ એસિડ છે એવી જ રીતે પ્રબળ બેઝ કોને કહેવામાં આવે છે કે જે બેઝની અંદર પાણી ઉમેરવામાં આવે તો પાણી વડે સંપૂર્ણ આયનીકરણ થઈ શકે એવા પ્રબળ બેઝો કયા છે તો પ્રબળ બેઝની અંદર માત્ર બે જ યાદ રાખવાના છે એક NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બે એવા બેઝો છે જે પ્રબળ છે આની સિવાયના તમામ બેઝ છે નિર્બળ બેઝ તરીકે કામ કરે છે નિર્બળ બેઝ ઉદાહરણોની અંદર ક્યાં ક્યાં લઈ શકાય સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે એટલા માટે જો ક્ષાર શિક્ષણાથી બને છે એસિડ અને બેઝ અથવા તો બેઝ અને એસિડ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે તો ક્ષારની પીએચ કેવી રીતે નક્કી થશે ક્ષારનો રાસાયણિક સ્વભાવ કેવી રીતે નક્કી થશે તો ક્ષાર એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે તે નક્કી એનાથી થશે કે કયા એસિડ અને કયા બેઝ બંને બન્યા છે જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો જે ક્ષાર બને છે એ તટસ્થ હોય છે નથી એસિડિક હોતો નથી બેઝિક હોતો બરાબર તો તમને એમ થાય કે ભાઈ પ્રબળ એસિડ થી તો નિર્બળ બેઝ લીધો આમાં નિર્બળ કોણ છે બેઝ જે પ્રબળ હોય જાજુ ચાલશે એટલે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ માંથી પ્રક્રિયા થઈને જે ક્ષાર બને છે એ ક્ષાર એસિડિક સ્વભાવ ધરાવતો છે એવું જ છે કે ભાઈ તમે એસિડ નિર્બળ લ્યો અને બેઝ પ્રબળ લ્યો આ બંને વચ્ચે પ્રક્રિયા કરીને કોઈ ક્ષાર બનાવો તો પ્રબળ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ લ્યો છો તો આમાં પ્રબળ કોણ છે બેઝ બેઝ પ્રબળ હોવાને કારણે જે ક્ષાર બનશે એ ક્ષારનો રાસાયણિક સ્વભાવ બેઝિક હશે બરાબર તો હવે જનરલી પ્રશ્ન થાય ભાઈ પ્રબળ એસિડ લીધો પ્રબળ બેઝ લીધો બંનેને નિર્બળ લેવામાં આવે તો જ્યારે બંને નિર્બળ હોય છે ત્યારે બનતો ક્ષાર છે એસિડિક પણ હોઈ શકે બેઝિક પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે એની માટેની કોઈ લિમિટ છે નહીં એ ડિપેન્ડ કરશે
કે એસિડ બેઝમાંથી બોડી રિએક્ટ વધારે કે બોડી ઓછી છે એના ઉપર બરાબર એટલે કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ ઉચ્ચ પ્રક્રિયાથી જે ક્ષાર બને છે એ તટસ્થ હોય છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝથી જે ક્ષાર બને છે બેઝિક હોય છે અને નિર્બળ બેઝ અને પ્રબળ એસિડથી જે ક્ષાર બને છે એ છે એસિડિક સ્વભાવ ધરાવે છે એટલા માટે ક્ષારની પીએચ છે એ આ બંનેને આધારે છે એ નક્કી થતી હોય તો મિત્રો અહીંયા અગત્યનો મુદ્દો જોઈએ મિત્રો અગત્યનો મુદ્દો જોઈએ તો જે ક્ષાર છે એ ક્ષાર શેમાંથી મળે છે આપણને મોટા ભાગના ક્ષાર આપણને દરિયાના પાણીમાંથી મળે છે દરિયાના પાણીમાંથી મળતા ક્ષારોની અંદર NaCl KCl NaBr KBr એવી જ રીતે છે કે આયોડાઇન સોડિયમ આયોડાઇન આવા અનેક ક્ષારો છે કે આપણને દરિયાના પાણીમાંથી મળે છે દરિયાના પાણીને રોક સોલ્ટની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે રોક સોલ્ટ એટલે શું તો રોક સોલ્ટ કોને કહેવામાં આવે છે તો અગત્યનો મુદ્દો એ છે કે રોક સોલ્ટની વ્યાખ્યા પૂછે છે તો કે જ્યારે દરિયાના પાણીને નિક્ષેપિત કરીને એમાંથી સફેદ નિક્ષેપણ જે મેળવવામાં આવે છે એ રોક સોલ્ટ છે કે દરિયાના પાણીને નિક્ષેપિત કરવામાં એટલે કે એમાંથી બાષ્પીભવન કરીને પાણીને અંદરથી દૂર કરી દેવામાં આવે જે વધેલો પદાર્થ છે જે નિક્ષેપિત થયેલો પદાર્થ છે એટલે કે પડ્યો રહેલો પદાર્થ છે દાદા અમુક ઘનતાના તફાવતને કારણે તળિયે ક્ષાર ભાજેલો જોવા મળશે આ ભાજેલો તળિયે જે ક્ષાર છે રોક સોલ્ટ છે ઘનતા જેમ જેમ ઘટાડતા જાય તેમ છે આ રોક સોલ્ટ છે ઉત્પન્ન થશે આ રોક સોલ્ટ માંથી જુદા જુદા પ્રકારના ક્ષારો મળે છે એમાંથી જ અગત્યનો એક ક્ષાર રોક સોલ્ટ માંથી મળતો એક અગત્યનો ક્ષાર NaCl છે અને એ NaCl માંથી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તૈયાર કરવામાં આવે છે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે તૈયાર થાય છે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા